હેલો, જય માતાજી. નકામું અને ઉપયોગનું આપણે સર્વ કોઈ જાણતા હોઈએ છીએ. આપણા જીવનમાં જે કંઈ આપણે નકામું ગણતા હોઈએ છીએ, કુદરતના ઘણા બધા તત્વો એને પોતાનું અમૂલ્ય જીવન ગણતા હોય છે. ચાલો, નકામું અને ઉપયોગનું એના એક પહેલા વિડીયોમાં આપણે જોઈ ગયા, થોડું ઘણું આપણે સમજી ગયા. પણ ખરેખર જીવન જીવવા માટે આપણા જીવનમાં ઘણું બધું એવું છે કે જેને નકામું કહેવામાં આવે છે, જેણે શાસ્ત્રોની અંદર આપણે કહ્યું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર, આ બધા જે છે એ બધા નકામા છે, એ આપણા જીવનની અંદર દુઃખ આપનારા છે અને સુખને છીનવનારા છે. ઈર્ષ્યા, દંભ, પાખંડ, આ બધા આપણને દુઃખની મહાન ઉપાધિમાં મૂકી દેનારા હોય છે. ચાલો, આપણે એના માટે ઘણા બધા જીવનના દ્રષ્ટાંતો જોયા પણ હશે, સાંભળ્યા પણ હશે, અને ક્રોધ કેટલું ભયંકર પરિણામ લાવે છે એ પણ આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોયું છે. પણ ઝડપ, ગતિ એને ગુનેગાર નથી ગણવામાં આવી, પણ અત્યારના સંજોગોની અંદર આપણે જોઈએ છીએ કે ઝડપ એ મોતનું કારણ બને છે. વાહનની ગતિ એટલી હદે વધારી દે છે કે એ પોતાના અને અન્યના જીવનું પણ જોખમ ઊભું કરે છે. તો જે નકામા ગણી નાખ્યા છે એવા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ વસ્તુઓ જે છે એને આપણા સંતો એને કેવી રીતે સદુપયોગમાં લેવા એમ કહ્યું છે. તો ક્રોધ શેના પર કરવો જોઈએ એવું આપણા સંતો કહેતા હોય છે કે ક્રોધ અવગુણો ઉપર કરવો જોઈએ. આપણા અંદર જે પણ દુર્ગુણો હોય એના ઉપર આપણે ક્રોધ કરવો જોઈએ કે મારી અંદર આવા દુર્ગુણો સંભવી જ કેવી રીતે શકે, મારામાં આવા આવા દુર્ગુણો કેમ હોય, હું કોનું સંતાન છું. તો પરમ પિતાના અંશમાંથી જન્મેલો એક અંશી છું, અને તો પરમ પિતાના આટલા બધા સદગુણોમાં એક પણ સદગુણ મારામાં ન આવે તો એ કેવું કહેવાય? મારામાં સત્ય આવવું જોઈએ, મારામાં પ્રેમ હોવો જોઈએ, મારામાં કરુણા હોવી જોઈએ, આ બધા જે દયા આ બધું ગુણ છે ને એ હોવું જોઈએ. તો ક્રોધ નકામો છે, પણ જે આપણી અંદર દુર્ગુણો છે એ દુર્ગુણો પ્રતિ આપણને અગર ક્રોધ આવે છે એને ટ્રાન્સફર કરીએ છીએ આપણે આપણા દોષ જોવા માટે, અને એ દોષ ટાળવા માટે ગુસ્સો આપણે આપણા પોતાના પર કરીએ છીએ કે આ મારામાં જે દોષ છે ને એને કેમ હું દૂર ના કરું, થવો જ જોઈએ, કેમ ન થાય, આ પ્રકાર એને ટ્રાન્સફર કરવામાં આવે તો એ દોષ ગુણમાં પરિણમે છે. અચ્છા, લોભ, તો આપણા સંતો કહેતા હોય છે કે લોભ આપણને સંપત્તિ મેળવવામાં, આપણને કંઈકનું કંઈક પ્રાપ્ત કરવામાં, કંઈક ને કંઈક વધારે મેળવવામાં લોભ રહેતો હોય છે, અને આપણને જે પણ કંઈ આપે એ ઓછું પડતું હોય છે. તો ભક્તિમાં એવો લોભ કરવો જોઈએ કે જેથી આજે મેં એક માળા કરી, બીજે દિવસે કદાચ ત્રણ માળા કરીએ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, આજે એક વ્યક્તિ ઉપર દયા કરી તો કાલે બે કે ત્રણ વ્યક્તિ ઉપર દયા કરીએ, આજે એક પર કરુણા કરી તો કાલે બે ત્રણ વ્યક્તિ ઉપર કરુણા કરીએ. તો એને ટ્રાન્સફર કરો, આપણા સંતો કહે છે કે એને ટ્રાન્સફર કરો, બરાબર. તો એ ટ્રાન્સફર કરવાથી જે દોષ છે એ ગુણમાં પરિણમશે. તો એ નકામી વસ્તુ આપણને સારું પ્રાપ્ત કરાવશે, એને ટ્રાન્સફર કરો, બરાબર. આપણા સંતોએ કામને દોષમાં, આપણા બધા ઘણા બધા લોકોએ, કારણ કે જેના મગજની અંદર કામ વ્યાપતું હોય છે એ માણસ ઘણા બધા કાંડો ઊભા કરતા હોય છે. આ રેપ કાંડ છે ને આ બધા એના કારણે કોઈને મારી નાખવું
પોતાના પતિને મારી નાખીને ઘણી સ્ત્રી પ્રેમી સાથે ભાગી જાય. આ બધા દ્રષ્ટાંતો કામ્ય પ્રયોગો છે, આ કામનાથી ઉત્પન્ન થયેલા આ બધા દોષો છે, અને એ દોષોનું આ પરિણામ છે, એ આપણે જોઈએ છીએ. તો એને ટ્રાન્સફર કરો. આપણા સંતો કહે છે એને ટ્રાન્સફર કરો. તો કેવી રીતે ટ્રાન્સફર કરો? તો ભગવાનના રૂપ જોવામાં. કેટલા સુંદર ભગવાન દેખાય છે, એમનું કેટલું સુંદર મોર મુગટ છે, અથવા તો એમને કેવી સુંદર વાઘા પહેર્યા છે. કોઈ માતાજીને બધા તો કેવા સુંદર સાડી, કેવા ચણિયા ચોળી, કેવું સુંદર એમનું અલૌકિક રૂપ છે. આ બધા તરફ પ્રેમ, આ બધા તરફ આકર્ષણ, આ બધા તરફ આ તમારી જે કામનાઓ છે ને એને એના તરફ ટ્રાન્સફર કરો. એટલે ઈશ્વરના દર્શનમાં તમને જો મોહ જાગશે, પ્રેમ જાગશે, ભાવ જાગશે, તો તમારી જે ક્ષુલ્લક કામ છે, કામ જેને વાસના કહેવાય, એ તમારી ધીરે ધીરે ઈશ્વરીય દ્રષ્ટિથી પવિત્ર થતી જશે, અને તમે તમારા જીવનમાં પતિ પત્ની તરીકેનું જે તમારું જીવન છે, એ સિવાય અન્ય બીજા લોકોની અંદર દુષ્ટ ભાવના ઉત્પન્ન નહીં થાય, પરંતુ ઈશ્વરમાં ભળેલી તમારો પ્રેમ એ સામાની અંદર પણ તમને એ દેખવા મળશે કે આ કેટલું સુંદર સ્વરૂપ છે, માતાજી જેવું, કેટલા સરસ દેવી જેવા દેખાય છે, કેટલા સરસ ભગવાન જેવા દેખાય છે. આ જે સદ્ભાવના ઉત્પન્ન થશે એ તમને આવા ખરાબ દોષોને નહીં વધારવા દે, તમારાથી એવા કોઈ ગુનાઓ નહીં થવા દે. આપણા સંતોને આપણે જ્યારે સાંભળતા હોઈએ છીએ, આપણે આ બધા દોષોને કેવી રીતે પરિહાર કરવો એ આપણને શીખવાડતા હોય છે, આપણને સમજાવતા હોય છે. તો એમાંના કોઈ પણ એક દોષને નિર્મૂળ કરવાનો જો આપણે દૃઢ નિશ્ચય કરીએ કે જે આપણી અંદર નકામું છે, ઈર્ષા નકામી છે, કોઈની ઈર્ષા કરવાથી આપણે કાં તો એને કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે. ઈર્ષાથી આપણને એના પ્રત્યે ક્રોધ આવે, દ્વેષ ઉત્પન્ન થાય, એની કઈ વસ્તુ છીનવવાનું મન થાય, એની પ્રગતિનો વિનાશ કરવાનું મન થાય, એની કદાચ સંપત્તિ આગળ હોય આપણાથી, એની જો ઈર્ષા થઈ તો એ પડાવવાનું, એને નુકસાન કરીને અને એને રોડ પર લાવવાનું, આવા બધા ઘણા બધા કિસ્સાઓ બનતા હોય છે ને, લોકો કરતા હોય છે. તો આ ઈર્ષાથી આટલા બધા દોષ ઉત્પન્ન થાય છે. તો એટલા માટે આપણને સંતો કહે છે કે એને ટ્રાન્સફરેટ કરો, એને બીજી રીતે જુઓ. તો ઈર્ષા કેવી રીતને આવવી જોઈએ? તો કોઈ વધારે ભક્ત છે, એને આટલો મહાન ભક્ત છે ને મારી અંદર આવું, હું આવું દુર્ગુણી, મને મારી અંદર એ જ 15 માળા કરે છે તો હું 15 તો ના કરી શકું તો કાંઈ નહીં, પણ 7 તો મારે કરવી જ છે. તો આ પ્રકારની એને ટ્રાન્સફર કરો. આ આપણા સંતો ઘણું બધું આપણને સમજાવતા હોય છે. તો જે નકામું છે એને કેવી રીતે ટ્રાન્સફરેટ કરી અને તમે તમારા જીવનની અંદર શાંતિ, સુખ અને આનંદ પ્રાપ્ત કરી શકો છો, અને તમારી અંદર જે દોષો છે એને પરિહાર કરી અને ભગવાન પ્રત્યે સંસારના એક સારા વ્યક્તિ તરીકે, સદભાવનાથી કેળવાઈને એક ઉત્તમ વ્યક્તિ તરીકેનું તમારી છાપ જગતમાં તમે કેવી રીતે છોડી શકો છો એ આપણા સંતો આપણને કહે છે. તો નકામી વસ્તુનો પણ સદુપયોગ કેવી રીતે કરવો, ઊંધા ગળાને સીધા કેવી રીતે કરવા, એ આપણા સંતો મહંતો, આપણા ગુરુજનો, આપણા જે શાસ્ત્રોની સંમત જે પોતે જીવન જીવ્યા છે એ લોકો આપણને કહે છે. હવે આપણે એક વસ્તુ વિચારીએ કે આપણે કહીએ છીએ કે ભણેલા બહુ હોય ને તો જેને જ્ઞાન હોય, એનામાં સમજ હોય, તો એ વ્યક્તિની સાથે દોસ્તી રાખવી, અભણ સાથે દોસ્તી ના રાખવી, અભણમાં શું જ્ઞાન હોય? તો તમને કબીરનું દ્રષ્ટાંત આપીએ. કબીર કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા? ગંગાસતી કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા? આ બધા જે સંતો થઈ ગયા એ કોઈ યુનિવર્સિટીમાં ભણ્યા નહોતા, પરંતુ એમનું સાહિત્ય, નરસિંહ મહેતાનું સાહિત્ય, મીરાબાઈનું સાહિત્ય, ગંગાસતીના સાહિત્યને અત્યાર સુધી અમરતા મળી છે અને આગળ પણ મળશે. એમણે જે એમના ભજનોમાં, એમની લેખનીમાં આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે, તો એ રસ્તે ચાલવા માટે આપણે
પ્રયત્ન કરવો પડે. આપણે ભણેલા નથી, નકામા છે એમ જો ગણી નાખીશું તો આવા મહાન સંતો જે યુનિવર્સિટીઓમાં ભણ્યા નથી પણ જેને જીવન જીવવાની મહાન કલા આપણને જગતમાં આપી છે, તો કોઈ પણ વસ્તુને નકામું ગણતા પહેલાં એના હર્દને સમજવાનું શીખવું જોઈએ. એ આ દ્રષ્ટાંત બતાવે છે કે કોઈ યુનિવર્સિટીમાં નહીં ભણ્યા હોવા છતાં બહુ આહલાદક જીવન જીવી ગયા, અનેકોના જીવન બદલી ગયા, અને એમના લખાણથી હજુ પણ અનેક લોકોના જીવન બદલાઈ શકે છે, બચી શકે છે અને આગળ ધપી શકે છે. તો ક્યાં નકામું થયું? આ ભણતરના અભાવને તમે જો નકામું ગણો છો તો આ અભાવ ક્યાં નડ્યો? નથી નડ્યો. અભાવ ક્યારે નડે છે? કે જ્યારે તમે કોઈ પણ વસ્તુની અંદર એ ખોટું છે એ શોધવાનો પ્રયત્ન કરો છો, નકામું છે એ શોધવાનો પ્રયત્ન કરો છો, પણ એનામાં શું કામનું છે એ જો શોધવાનો પ્રયત્ન કરશો તો એ નકામું કદાચ તમારા જીવનમાં કામનું પણ બની શકશે. જય.